ડાંગધ્રા માં આવેલ ફૂલેશ્વર મહાદેવ નું મંદિર છે જે 137 વર્ષ કરતા પણ વધુ જૂનું અને પૌરાણિક છે. સ્ટોરી બાય બ્રિજેશ ત્રિવેદી, માં ન્યૂઝ લાઈવ, ધાંગધ્રા, ગુજરાત. જય મહાદેવ. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે તો ધાંગધ્રાની મધ્યની અંદર આવેલ ફૂલેશ્વર મહાદેવ મંદિર જે સ્ટેટ વખતનું છે અને 2 વર્ષથી કોરોના કાળના હિસાબે મંદિરમાં સરકારની ગાઈડલાઈન અનુસાર દર્શનાર્થીઓની ભીડ કમ હતી, પણ આ વર્ષે સરકારની છૂટથી દર્શનાર્થીઓમાં આનંદ પણ ખૂબ છે. અહીંયા શ્રાવણ માસ દરમિયાન સોમવારના દિવસે અલગ અલગ ભગવાનના શૃંગાર કરવામાં આવે છે, જેમ કે 1.25 લાખ બિલીપત્રથી અભિષેક કરવામાં આવે છે તથા ભગવાનના મહાકાલ સ્વરૂપ દેખાડ દર્શન કરાવવામાં આવે છે તથા ભગવાનને અલગ અલગ બધા શૃંગાર કરવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન અહીંયા ભગવાન પર રુદ્રાભિષેક પણ થાય છે. સાંજે 7:30 મહાઆરતી થાય છે, તેમાં દર્શનાર્થીઓની ઘણી ભીડ હોય છે તથા આરતી બાદ શિવ મહિમ્નના પાઠ થાય છે, તેમાં પણ હજારોની સંખ્યામાં માણસો લાભ લે છે. શ્રાવણ માસની અમાસ દરમિયાન ભગવાનનો ભંડારો કરવામાં આવે છે, તેમાં પણ ઘણા દર્શનાર્થીઓ ભગવાનના પ્રસાદનો લાભ લે છે. જય મહાદેવ. મારું નામ મોના ગાજરીય છે. હું છેલ્લા 10 વર્ષથી ફૂલેશ્વરમાં સેવા આપું છું. શ્રાવણ મહિનાના 10 સોમવારે વહેલી સવારે આવી જાઉં છું. હું લગભગ મારા દાદા વખતથી આવું છું, પણ અત્યારે પોતે હું સેવા આપું છું. શ્રાવણ મહિનાનો અહીંયા અનેરો મહિમા છે. લગભગ ગામની વચ્ચે આવેલું આ ફૂલેશ્વર મહાદેવનું મંદિર 135 વર્ષ જૂનું છે અને શ્રાવણ મહિનાનો તેનો અનેરો મહિમા છે. તેમાં તે શ્રાવણ મહિનાના જે સોમવાર આવે છે ત્યાં અલગ અલગ શણગાર કરવામાં આવે છે. દર સોમવારે જુદું જુદું હોય છે. ગણપતિ છે, ગોકુળ અષ્ટમીથી ગાનુડો બનાવવામાં છે, રુદ્રાક્ષના શિવલિંગ છે, બિલીભદ્રના શિવલિંગ છે, એવી રીતે અલગ અલગ શિવલિંગમાં શણગાર કરવામાં આવે છે અને રોજ રાત્રે અમે બધા ભેગા થઈને શિવ મહિમાના પાઠ પણ કરીએ છીએ.